નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર નવ આનુવંશિકતા અને ક્રાંતિનો આજે આપણે બીજો ભાગ જોઈશું આજે આપણે આનુવંશિકતા અંગેના મેન્ડલના પ્રયોગોની સમજૂતી મેળવીશું થિયરી ઓફ જેનેટિક્સને જન્મ આપનાર મહાન વૈજ્ઞાનિક ગ્રેગર જોન મેન્ડલ હતા જેનેટિક્સની થિયરી સમગ્ર જગત સમક્ષ મૂકનાર ગ્રેગરને તેના ખુદના સમયગાળા દરમિયાન વૈજ્ઞાનિક તરીકેની માન્યતા નહોતી મળે ભણ્યા બાદ ક્રેગ્રે સ્થાનિક ચર્ચમાં પાદરી તરીકે કામ અને ચર્ચની જ માધ્યમિક શાળામાં નેચર સાયન્સ ભણાવવાનું કાર્ય પસંદ કર્યું અહીં તેમણે ઘણા પ્રયોગો કર્યા તેમણે શાળામાં બાળકોને વનસ્પતિશાસ્ત્ર ભણાવવાની સાથે આનુવંશિકતાના સિદ્ધાંતને સાબિત કરવા માટે વટાણાના લગભગ ઓગણત્રીસ હજાર જેટલા છોડ ઉપર પ્રયોગો કર્યા અને દરેકની નોંધ રાખી અને ત્યારબાદ આનુવાંશિકતાના આ સિદ્ધાંતને ગ્રેગરના આનુવંશિક સિદ્ધાંતો તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ મેન્ડલે આનુવાંશિકતાના પ્રયોગો માટે વટાણાના છોડ પસંદ કર્યા હતા કારણ કે વટાણાના છોડમાં લક્ષણો નજરે જોઈ શકાય છે વટાણામાં ઊંચા છોડ અથવા નીચા છોડ બીજનો રંગ પીળો અથવા લીલો બીજની સપાટી લીસી અથવા ખરબજડી પુષ્પના રંગ સફેદ અથવા જાંબલી આમ ઘણી બધી વેરાયટીઝ જે છે એ આની અંદર જોઈ શકાય છે આનુવાંશિકતાના પ્રયોગ માટે મેન્ડલે વટાણાના ઊંચા છોડ અને નીચા છોડને પસંદ કર્યા અને તેમની વચ્ચે સંકરણ કરાવતા જે પરિણામ જોવા મળ્યું તે હવે આના પછીની આકૃતિની અંદર આપણે જોઈશું આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એમણે પિતૃ પેઢી જે છે જેમાંથી એક ઊંચો અને બીજો નીચો છોડ હતો તેમની વચ્ચે સંકરણ કરાવતા જે પેઢી ઉત્પન્ન થઈ જે પ્રથમ સંતતી ઉત્પન્ન થઈ તે એફન પેઢી તરીકે આપણે એને ઓળખીએ તો એફન પેઢીની બધી જ સંતતી ઊંચી હતી એટલે કે બધા જ છોડ ઊંચા ઉત્પન્ન થયા જ્યારે એફન પેઢી નીચેની બીજી આકૃતિની અંદર જુઓ કે એફન પેઢી જે છે એ એફન પેઢીની અંદર બધા જ છોડમાં સ્વપરાગનયન દ્વારા સંકરણ કરાવવામાં આવ્યું એ વખતે ઉત્પન્ન થનાર પેઢીના બધા છોડ ઊંચા ન હતા તેમાંના એક નીચા છોડની હતી આ પરિણામ જે છે એ પરિણામ પરથી આપણે જોઈ શકીએ કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા અને નીચાપણાના લક્ષણોનું વહન થયું હતું પરંતુ માત્ર ઊંચાઈનું લક્ષણ જ અભિવ્યક્ત થઈ શક્યું પરફલન કે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ લક્ષણના બે સ્વરૂપ હોય છે જે સમાન કે ભિન્ન હોઈ શકે અને એ આનુવંશિકતામાં વહન પામે છે એટલે કે લક્ષણોનું વારસાગમન એ પિત્રો ઉપર નિર્ભર હોય છે આ જ બાબતને આપણે અહીં એક ચાર્ટ દ્વારા આપણે સમજીએ જ્યારે પિતૃપેઢી જે છે પિતૃપેઢીમાં ઊંચા છોડની અંદર કેપિટલ ટી પ્રકારના કારકો છે કેપિટલ ટી ધરાવતું લક્ષણ એને આપણે પ્રભાવી લક્ષણ તરીકે ઓળખીશું અને જે નીચો છોડ છે તેની અંદર નીચા એની નીચાપણા માટે સ્મોલ ટી એ જવાબદાર કારક છે જે પ્રચ્છન્ન કારક તરીકે અથવા તો અપ્રભાવી લક્ષણ તરીકે ઓળખાશે તો ઊંચા છોડ જે છે એની અંદર જ્યારે સ્ત્રી કેસર પૂ કેસર બને તો એ વખતે અર્ધીકરણ વખતે કેપિટલ ટી કેપિટલ ટી પ્રકારના બે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ જ રીતે નીચા છોડની અંદર અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન સ્મોલ ટી સ્મોલ ટી પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે અને જ્યારે આ કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે સંકરણ થાય તો એ વખતે બધા જ છોડની અંદર કેપિટલ ટી સ્મોલ ટી પ્રકારનું સંકરણ જોવા મળે અને એના લીધે બધા જ છોડ જે છે એમાં કેપિટલ ટી લક્ષણ હોય છે અને એટલે બધા છોડ ઊંચા થાય છે જ્યારે એફન પેઢી બીજી આકૃતિની અંદર બાજુમાં જોઈએ આપણે તો જમણી બાજુની આકૃતિની અંદર એફન પેઢીની અંદર હવે બે પ્રકારના લક્ષણો છે હવે એ વનસ્પતિ જે છે એમાં કેપિટલ ટીવાળા જન્યુ પણ ઉત્પન્ન થશે અને સ્મોલ ટીવાળા જન્યુઓ પણ ઉત્પન્ન થશે અને એમની અંદર જ સ્વપરાગનયન કરાવવામાં આવે તે વખતે અહીં ચાર પ્રકારના કોમ્બિનેશન આપણને જોવા મળે છે જેમાંનું એક કોમ્બિનેશન બંને કેપિટલ ટી બીજું કોમ્બિનેશન કેપિટલ ટી સ્મોલ ટી ત્રીજું કોમ્બિનેશન કેપિટલ ટી સ્મોલ ટી અને ચોથું કોમ્બિનેશન સ્મોલ ટી બંને સ્મોલ ટીવાળું હોય છે અને જ્યાં જ્યાં કેપિટલ ટી જોવા મળે છે ત્યાં પ્રભાવી લક્ષણ હોવાના લીધે કેપિટલ ટી એટલે ઊંચાઈ માટે જવાબદાર લક્ષણ તો એના લીધે એ છોડ ઊંચા રહે છે અને જ્યાં બંને સ્મોલ ટી છે ત્યાં પ્રચ્છન્ન લક્ષણો છે જે ઊંચાઈ માટે જવાબદાર નથી અને એના પરિણામે એક ચતુર્થાંશ ભાગના જે છોડ છે એ નીચા રહે છે તો આ જે લક્ષણો છે એ લક્ષણો એ કઈ રીતે પ્રદર્શિત થાય છે એને આપણે સમજીએ સજીવના કોષના કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ એ સાંકેતિક ભાષામાં જનીન તરીકે ઓળખાય અને એ જનીનો અનુસાર ચોક્કસ પ્રોટીન બને છે જે લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર હોય છે આમ ડીએનએ દ્વારા જુદા જુદા લક્ષણો અભિવ્યક્ત થાય છે વનસ્પતિની ઊંચાઈ માટે ચોક્કસ અંતસ્ત્રાવો જવાબદાર હોય છે અંતસ્ત્રાવનું પ્રમાણ એ તેની ક્રિયાની કાર્યક્ષમતા ઉપર આધારિત છે એનો અર્થ એમ થયો કે અંતસ્ત્રાવનું વધારે પ્રમાણ એટલે વનસ્પતિની વધારે ઊંચાઈ અને અંતસ્ત્રાવનું ઓછું પ્રમાણ એટલે વનસ્પતિની ઊંચાઈ ઓછી ડીએનએમાં ચોક્કસ પ્રોટીન અને તેમાંથી ઉત્સેચકો તૈયાર થાય છે ઉત્સેચકની સક્રિયતા કે કાર્યક્ષમતાના લીધે જ અંતસ્ત્રાવો પર્યાપ્ત માર્ય માત્રામાં નિર્માણ પામે છે અને વનસ્પતિની ઊંચાઈમાં વધારો થાય છે પરંતુ જ્યારે ડીએનએની અંદર સાંકેતિક પરિવર્તન આવે તો નિર્માણ પ્રાપ્તા પ્રોટીનની કાર્યક્ષમતા ઘટે છે પ્રોટીનમાંથી બનતા ઉચ્ચેચકની કાર્યક્ષમતા ઘટે છે જેના લીધે અંતસ્ત્રાવોનું નિર્માણ ઘટે છે અને એના લીધે વનસ્પતિની ઊંચાઈ ઓછી રહે છે મેન્ડલે વટાણાના બે અલગ અલગ લક્ષણોવાળા છોડ જેવા કે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડ અને ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ પસંદ કરીને તેમની વચ્ચે સંકરણ કરાવ્યું તો એના પરિણામે એમને નીચેના પરિણામો જે છે એ પ્રાપ્ત થયા પહેલી પેઢીની અંદર જે છોડ હતા એમાં બધા જ છોડ ઊંચા અને ગોળ બીજ ધરાવતા હતા જ્યારે બીજી પેઢીની અંદર એમને લક્ષણોમાં થોડીક નવીનતા જોવા મળી એફ પેઢીની અંદર સ્વફલન કરાવતા એફ પેઢીમાં જે સંતતી મળે તેમાં ઊંચા અને ખરબચડા બીજ ધરાવતા છોડ પણ હતા નીચા પરંતુ ગોળાકાર બીજ ધરાવતા છોડ પણ હતા એટલે લક્ષણોની તદ્દન નવી અભિવ્યક્તિ જે છે એ જોવા મળે આમ ઊંચાપણું કે નીચાપણાનું લક્ષણ અને ગોળાકાર કે ખરબચડા બીજનું લક્ષણ એ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે મેન્ડલે પોતે કરેલા પ્રયોગોને આધારે જણાવ્યું કે શુદ્ધ ઊંચાઈવાળા વટાણાના છોડ અને શુદ્ધ નીચા વટાણાના છોડ વચ્ચેના સંકરણથી ફક્ત ઊંચા છોડ મળે છે પ્રથમ પેઢી F1 માં સ્વફલન કરાવતા F2 પેઢીમાં ત્રણ ભાગના છોડ ઊંચા અને એક ભાગના છોડ નીચા જોવા મળે છે એટલે કે ગુણોત્તર ત્રણ જેમ એકનો મળે છે પણ આ પ્રયોગો દ્વારા સાબિત થયો કે લક્ષણોની આનુવંશિકતા વારસામાં સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય છે અને પરિણામે નવા લક્ષણો એ જોવા મળે છે આ જ પ્રકારનો એક બીજો પ્રયોગ કર્યો જેમાં એણે બીજનો આકાર અને રંગ એમ બે લક્ષણોના વારસાગમનનો ચાર્ટ એના પરથી તૈયાર કર્યો અહીં બે પ્રકારના બીજ એમણે પસંદ કર્યા જેમાંના એક એ પીળા અને ગોળ હતા જ્યારે એ ખરબચડા અને લીલા હતા તો એની વચ્ચે સંકરણ કરાવતા પ્રથમ પેઢી એફન પેઢી જે છે એ પેઢીના બધા જ બીજ એ પીળા અને ગોળ ઉત્પન્ન થયા પરંતુ એફન પેઢીની અંદર સ્વપરાગનયન કરાવ્યા બાદ જે બીજી પેઢી એફ ટુ પેઢી છે એ એફ ટુ પેઢીની અંદર જુદા જુદા પ્રકારના લક્ષણો ધરાવતા બીજ જે છે એ ઉત્પન્ન થયા હવે આવું શા કારણથી થયું એની અંદર આજે આપણે નીચે ગ્રાફ આપેલો છે તે ગ્રાફને આપણે સમજીએ એફનના જન્યુઓ જે છે એ એફનના જન્યુઓ એ બે પ્રકારના જન્યુ અહીં ઉત્પન્ન થાય છે એક જન્યુ જે છે એ છે કેપિટલ વાય કેપિટલ આર પ્રકારનો જે પીળા અને ગોળ બીજ માટે જવાબદાર છે અને સ્મોલ વાય અને સ્મોલ આર પ્રકારના જ્યાં જનિયો છે એ જે તે બીજના લીલા અને ખરબચડા હોવા માટે જવાબદાર છે પીળા રંગ માટે જવાબદાર છે તે છે કેપિટલ વાય લીલા રંગ માટે જવાબદાર છે એ છે સ્મોલ વાય ગોળ હોવા માટે જવાબદાર લક્ષણ છે એ છે કેપિટલ આર અને ખરબચડા હોવા માટે જવાબદાર જે જનીન છે એ છે સ્મોલ આર હવે અહીંયા જે એફન પેઢીના જે જન્યુઓ હોય છે એ એફન પેઢીના જન્યુ એ ચાર પ્રકારના કોમ્બિનેશનવાળા મળે છે કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર ત્રીજું ખાનું જુઓ સ્મોલ વાય કેપિટલ આર અને ચોથું ખાનું જુઓ સ્મોલ વાય સ્મોલ આર એ જ રીતે સ્ત્રી અંદર પણ ચાર પ્રકારના જન્યુઓ હશે તો આના લીધે થાય છે એવું કે જ્યારે આ પ્રકારના પૂકેસર અને આ પ્રકારના સ્ત્રી કેસરનું સંકરણ થાય તો એના લીધે આ પ્રકારના લક્ષણોવાળો બીજ એ ઉત્પન્ન થશે અને એના લીધે આ લક્ષણ જે છે કે એ બીજમાંથી ઉત્પન્ન થતાં છોડની અંદર જોવા મળશે તો આવા લગભગ સોળ જેટલા જે આપણે બોક્સ જોઈએ છે એ બોક્સની અંદર આ કોષ્ટકની અંદર સોળ પ્રકારના આવા સંકરણો જે છે એ સંકરણો શક્ય બને છે અને એના લીધે જ્યાં જ્યાં કેપિટલ વાય જોવા મળે છે તેટલા પ્રકારના બીજ પીળા રંગના હોય છે જ્યાં કેપિટલ આર જોવા મળે છે એ બધા જ બીજ જે છે એ ગોળ હોય છે તો જ્યાં આપણે અહીં આકૃતિની અંદર જોઈએ કે જ્યાં પીળા અને ગોળ એવા દર્શાવતા હોય તમે કોષ્ટકની અંદર સ્પષ્ટ જોઈ શકો છો આવા લગભગ નવ જેટલા જે છે એવા કોમ્બિનેશન છે કે જેના લીધે નવા ઉત્પન્ન થનાર બીજ જે છે એ પીળા અને ગોળ રહેશે જ્યાં કેપિટલ વાય અને સ્મોલ આર હશે બંને આર સ્મોલ હોય પણ વાય કેપિટલ હોય તો એવા બીજ જે છે એ પીળા અને ખરબચડા રહે છે જ્યાં બંને વાય સ્મોલ હશે બંને વાય સ્મોલ હશે અને આર એક કે બે કેપિટલ હશે એવા બીજમાંથી ઉત્પન્ન થતા છોડના બીજ એ લીલા અને ગોળ રંગના રહેશે અને જ્યાં બંને વાય પણ સ્મોલ હશે અને બંને આર પણ સ્મોલ હશે એમાંથી ઉત્પન્ન થનાર બીજ જે છે એ લીલા અને ખરબચડા રહેશે આમ આ પ્રકાર પીળા ગોળ પીળા ખરબચડા લીલા ગોળ લીલા ખરબચડા એનું પ્રમાણ જે છે એ નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક જેટલું રહે છે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પ્રજનન ક્રિયા દરમિયાન માતા અને પિતાના આનુવંશિક પદાર્થમાં સંતતિ જે છે એનું અંદર સ્થળાંતરણ થાય છે અને એના લીધે સંતતિમાં લક્ષણોનું નિર્માણ થાય છે આમ આનુવંશિકતાના નિયમોને આધારે માતા પિતાના લક્ષણો સંતતિની અંદર સંચરણ પામે છે આનુવાંશિક દ્રવ્ય ડીએનએની અંદર બંનેના લક્ષણો એ પ્રદર્શિત થાય છે આમ આનુવંશિકતા જે છે એના લીધે પેઢી દર પેઢી નવા નવા પ્રકારના લક્ષણો ભિન્નતા પણ જોવા મળે છે અને એની સાથે સાથે કેટલીક સામ્યતા જે છે એ સામ્યતા પણ આપણને જોવા મળે છે ફરી પાછા મળીશું બીજા સેશનની અંદર નમસ્કાર